પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ચૂંટણી બાદ પ્રથમ વખત પોરબંદરના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેણે ખાસ કરીને જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સહિત જીટીપીએલ પરિવાર દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાની સીટ પર ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની રેકોર્ડ બ્રેક 380,000 મતની લીડથી જીત થઈ હતી. ત્યારબાદ ફરી એક વખત તેનો કેન્દ્રના કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના મંત્રી પદ મળ્યું છે. ત્યારે ચૂંટણી બાદ પ્રથમ વખત પોરબંદરના પ્રવાસે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા આવ્યા હતા ત્યારે ખાસ કરીને તેમણે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાડીપ્લોટ ખાતે આવેલી જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ દ્વારા પુષ્પહાર પહેરાવી ડોક્ટર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ તકે આકાશ નેટવર્કના હેડ અને જીટીપીએલ પોરબંદરના અગ્રણી ભરતભાઈ બામણિયા, ગુજરાત ન્યૂઝના ચીફ એડિટર અને ગોસ્વામી સમાજના અગ્રણી સંજયભાઈ ગોસ્વામી, ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલ હેડ અશોક થાનગી અને કેબલ ઓપરેટર પરિવારના અગ્રણી જયેશભાઈ મોઢવાડિયા સહિતનાઓએ પણ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ તકે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સાથે પોરબંદરના ભવિષ્યમાં થનારા વિકાસ અંગેની ગહન ચર્ચાઓ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.